તો આખર આ બજેટ સંબંધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શું જણાવી રહ્યા છે, અમારા સંવાદદાતાએ તેમની સાથે વાતચીત કરી છે, સંભળાવે આપને. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ વર્ષ 2019-20 માટેનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે આપણી સાથે છે ઉદયભાઈ કાનગડ. ઉદયભાઈ, કયા પ્રકારનું આ બજેટ હશે, શું કહેશો? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો 18 અને 19 રિવાઇઝ અને 19 અને 20 વાર્ષિક બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થવાનું છે. પરંતુ એક વાત આપને ચોક્કસ કહું કે આ બજેટ ને આખી રાજકોટની જનતા વધાવશે, ખૂબ જ વિકાસના કામો અને જે કાંઈ રાજકોટના જે પ્રાણ પ્રશ્નો હોય એને હાથમાં ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને ભવિષ્યનું રાજકોટ કેવું હોઈ શકે, કારણ કે રાજકોટ દિવસે દિવસે વધતું જાય છે. તો ત્યારે આ બજેટ ખૂબ જ રાજકોટના વિકાસને વેગ આપે એવું બજેટ હશે. અને બીજું, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ રાજકોટના છે, હોમ ટાઉન તેમનું છે, અને વિજયભાઈએ રાજકોટ માટે ખૂબ જ ઘણી યોજનાઓ રાજ્ય સરકાર તરફથી આપી છે, જેમ કે નવું બસપોર્ટ હોય, નવું રેસકોર્સ હોય અને અલગ અલગ રાજકોટના વિકાસમાં અત્યારે ખૂબ જ પ્રમાણમાં રાજકોટનો વિકાસ થઈ રહ્યો છે અને એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ખૂબ અંગત રસ લઈ રહ્યા છે, ત્યારે આ બજેટ પણ રાજકોટના વિકાસને વેગ આપતું હશે. ભાઈ, કુલ કેટલા રૂપિયાનું આ બજેટ રહેશે અને સૌથી મુખ્ય સમસ્યા રાજકોટની તો ટ્રાફિકની સમસ્યા છે, તેના નિરાકરણ માટે બજેટમાં શું જોગવાઈ કરવામાં આવી છે અને કરબોજને લઈને કયા પ્રકારનું માળખું રાખવામાં આવ્યું છે? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કાંઈ ટ્રાફિકની સમસ્યા છે તો એમાં પણ એ ટ્રાફિકની સમસ્યાનું કેવી રીતે નિરાકરણ થાય એના માટે પણ બજેટમાં જોગવાઈ રાખવામાં આવી છે. અને ખાસ કરીને વધારે ઓવરબ્રિજો બને અને એમાં પણ રાજ્ય સરકાર શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો અમને ખૂબ જ આશીર્વાદ અને સાહસ સહકાર હંમેશા મળતો રહ્યો છે, એટલે એ ટ્રાફિકની સમસ્યા મુક્ત રાજકોટ થાય એ દિશામાં પણ ઘણા અમે આયામો આમાં રાખ્યા છે. કરબોજને લઈને કયા પ્રકારનું આયોજન છે? મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ઘણા બધા અલગ અલગ પ્રકારના, લગભગ કહેવાય કે 40 કરોડ ઉપરના કરબોજો સૂચવ્યા છે. તો એ પણ અમે બધા લોકો, પાર્ટીના આગેવાનો, બધા સ્ટેન્ડિંગના સભ્યોએ ખૂબ જ વિચાર વિમર્શ કરીને, કારણ કે છેવટે રાજકોટની જનતા જ અમારા માટે સર્વોપરી છે અને રાજકોટ કોર્પોરેશનનું હિત પણ એમાં જળવાઈ રહી એ પણ રીતે સંસ્થા પણ છે, જો કારણ કે સંસ્થા ટકશે તો રાજકોટમાં વિકાસનો કામો થતા રહેશે. એટલે અમે ખૂબ જ ક્યાંક કરકસર, ક્યાંક બધું જે કાંઈ જે યોજનાઓ છે એ રીતે મૂકી છે કે રાજકોટની જનતાને કોઈ પણ પ્રકારના અત્યારના સંજોગોમાં કર ભારણ ન આવે એ અમે ખ્યાલ રાખવામાં આવ્યો છે. તો આતા ઉદયભાઈ કાનગડ, કે કરબોજ વિનાનું આ બજેટ છે, 2000 કરોડથી વધારેનું આ બજેટ છે અને ટૂંક સમયમાં જ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થશે, ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ 7 જેટલા નવા અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવાનું પણ આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન હેમાંશ મોકણે સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.